વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ઇંગ્લિશ ભણીશું. એમાં યુનિટ 1 એક્ટિવિટી 1 વિની સ્માઇલ, મતલબ કે વિનીનું હાસ્ય ભણીશું. ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ. આ એ બેગ છે જે નાના બાળકે ખરીદી. ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન કોટ. આ એ બટરફ્લાય છે, મતલબ બટરફ્લાય મતલબ પતંગિયું છે જે નાના બાળકે પકડ્યું. ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લ્યુ. આ એ પતંગ છે જે નાના બાળકે ચગાવ્યું કે ઉડાડ્યું. ધીસ ઇઝ ધ વિસલ ધ લિટલ વન બ્લુ. ધીસ ઇઝ ધ વિસલ, મતલબ વિસલ મતલબ સિસોટી, સિસોટી જે નાના બાળકે બ્લુ મતલબ વગાડી. ધીસ ઇઝ ધ બેલ ધ લિટલ વન રેન્ક. આ એ બેલ છે, બેલ મતલબ ઘંટ છે જે નાના બાળકે રેન્ક મતલબ વગાડે કે વગાડે. ધીસ ઇઝ ધ સોંગ ધ લિટલ વન સેંગ. આ એ સોંગ છે જે નાના બાળકે ગાયું. વ્હાઇટ એન્ડ બ્લેક એન્ડ ગ્રીન એન્ડ રેડ. સફેદ અને કાળો અને લીલો અને લાલ. ધીઝ આર ધ વર્ડ્સ ધ લિટલ વન રેડ. આ એ શબ્દો છે જે નાના બાળકે વાંચ્યા. ધીઝ આર ધ પિક્ચર્સ ધ લિટલ વન ડ્રીવ. આ એ ચિત્રો છે જે નાના બાળકે દોર્યા. ડ્રીવ મતલબ દોર્યા. ઓલ ધીઝ થિંગ્સ ધ લિટલ વન્સ ની. આ બધી જ વસ્તુ છે જે નાના બાળક જાણે છે, મતલબ કે આ બધી જ વસ્તુઓ વિશે નાનું બાળક જાણે છે. હવે પાછળ છે મેક લિસ્ટ ઓફ રાઇમિંગ વર્ડ, એટલે કે સરખા અવાજવાળા. રાઇમિંગ વર્ડ મતલબ કે સરખા અવાજવાળા, સરખા ઉચ્ચારવાળા એ શબ્દો લખીશું. હવે રાઇમિંગ વર્ડ આપણે પોએમમાં આગળ જોઈ ગયા, એમાંથી જોવાના છે કે રાઇમિંગ વર્ડ કાઢીએ તો જો બોટ કોટ, ફ્લ્યુ બ્લ્યુ, રેંગ સેંગ, રીડ રેડ રીડ, ડ્રીવ ન્યૂ. એ બધા રાઇમિંગ વર્ડ છે કે જે અહીંયા લખવાના છે. એ જ રીતે નીચે છે કમ્પ્લીટ ધ ટેબલ. કમ્પ્લીટ મતલબ ટેબલ, ટેબલ મતલબ જે કોષ્ટક આપ્યું છે એને કમ્પ્લીટ કરો અને પૂરો. એક બાજુ લખ્યું છે થિંગ્સ અને બીજી બાજુ છે એક્શન. થિંગ્સ મતલબ વસ્તુ. હવે આગળ પોએમ આપણે સાંભળી અને જે જોયું એમાંથી થિંગ્સ, થિંગ્સ મતલબ વસ્તુઓ, કઈ કઈ વસ્તુઓની વાત કરી હતી એના વિશે લખ્યું છે. તો પહેલું છે બેગ. તો બેગ, બેગને શું કર્યું હતું બાળકે? ખરીદ્યું હતું મતલબ બોટ. કાઇટ, કાઇટ મતલબ પતંગ. પતંગને શું કર્યું હતું બાળકે? ફ્લ્યુ મતલબ ઉડાડ્યું હતું. પછી અહીંયા લખ્યું છે કોટ, પકડ્યું. કોટ મતલબ પકડવું, પકડ્યું. તો શું પકડ્યું હતું આગળ પોએમમાં? શું પકડ્યું હતું? બટરફ્લાય મતલબ પતંગિયું. બેલ, બેલ એટલે ઘંટ. ઘંટને શું કર્યો હતો? રેંગ મતલબ વગાડ્યો હતો. એ જ રીતે સોંગ, સોંગને શું કર્યું હતું? સોંગ મતલબ ગીત. ગીતને શું કર્યું હતું? સેંગ, ગાયું હતું. પિક્ચર્સ, પિક્ચર્સ એટલે ચિત્રો. ચિત્રોને શું કર્યા હતા? દોર્યા હતા મતલબ ડ્રીવ. આ સાથે એક્ટિવિટી 1 પૂરી થાય છે. એ જ રીતે એક્ટિવિટી 2. તો એક્ટિવિટી 2માં એ શબ્દો લખવા આપણે અહીંયા લખ્યું છે કે નીચે આપેલા શબ્દો મોટેથી બોલો અને લખો. તો બાય, હમણાં આગળ જ આવ્યું, બાય એટલે ખરીદવું, તો બોટ હતું. એ જ રીતે કેચ, તો કોટ. કેચ મતલબ પકડવું. આ શું છે? આ જે છે એ સાદા વર્તમાનકાળના રૂપ છે અને આ બાજુમાં આપ્યા છે ભૂતકાળના રૂપ છે. એ વસ્તુ થઈ ગઈ છે એના વિશે આપ્યું છે. તો કેચ પકડ્યું, કોટ તો પકડ્યું હતું, ફ્લાય
તો ઉડાડવું, અને ફ્લ્યુ મતલબ ઉડાડ્યું હતું. બ્લો વગાડ્યું, બ્લ્યુ વગાડ્યું હતું. ડ્રો દોર્યું, ડ્રીવ દોર્યું હતું. નો જાણું છું, તો ન્યુ જાણતો હતો. સિંગ એટલે કે ગાવું, સેંગ એટલે કે ગાયું, ગાઈ નાખ્યું. રીડ એટલે કે વાંચવું, અને રીડનું ભૂતકાળ પણ રીડ જ થાય. નો કે એન ઓ ડબલ્યુ નો એટલે કે જાણવું, જાણું છું. અને કે એન ઈ ડબલ્યુ ન્યૂ મતલબ જાણતો હતો. ફ્લાય, ફ્લાય મતલબ ઉડાડવું, અને ફ્લાયનું ભૂતકાળ ઉડાડી દીધું તો ફ્લ્યુ, એફ એલ ઈ ડબલ્યુ. સિંગ, સિંગ એટલે ગાવું, અને ગાઈ નાખ્યું, પતી ગયું, ભૂતકાળ થઈ ગયું મતલબ સેંગ. બાય, બી યુ વાય, બાય, બાય એટલે કે ખરીદ્યું, અને એનો ભૂતકાળ બોટ, ખરીદ્યું હતું. રીડ, રીડ એટલે કે વાંચવું, તો એનું ભૂતકાળ પણ વાંચવું જ થાય, રીડ. કેચ, કેચ એટલે પકડ્યું, અને કેચનું ભૂતકાળ કોટ, સી એ યુ જી એચ ટી, કોટ, પકડ્યું હતું. બ્લો એટલે કે વગાડવું, અને બ્લ્યુ એટલે વગાડ્યું હતું. ડ્રો, ડી આર એ ડબલ્યુ, ડ્રો એટલે કે દોર્યું, અને ડી આર ઈ ડબલ્યુ, ડ્રીવ એટલે કે દોર્યું હતું. હવે વિભાગ બીમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો, મતલબ કે આપણે અહીંયા આગળ જોઈ ગયા, એમાં વિભાગ બી એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરવાના છે. એ જેવા આપણે બોલ્યા, સિંગનું સેંગ થાય, ફ્લાયનું ફ્લ્યુ થાય, ડ્રોનું ડ્રીવ થાય, બ્લોનું બ્લ્યુ થાય, રીડનું રીડ, કેચનું કોટ, સિંગનું સેંગ, એવી રીતે આપણે ભૂતકાળના રૂપ મૂકીને શબ્દ પૂરો કરવાનો છે, કે ખાલી જગ્યા પૂરી કરવાની છે. પહેલું છે માય મધર, ખાલી જગ્યા સુગર ફ્રોમ ધ માર્કેટ, મતલબ કે મારી મમ્મી માર્કેટમાંથી સુગર, શું કર્યું હશે સુગરનું, ખરીદી હતી, તો બોટ. પછી વી ખાલી જગ્યા કાઇટ્સ, લાસ્ટ ઉત્તરાયણ, તો કે લાસ્ટ ઉત્તરાયણ એટલે કે ગઈ ઉત્તરાયણ, જે ઉત્તરાયણ ગઈ એના વિશે વાત કરી છે, તો અમે લાસ્ટ ઉત્તરાયણે પતંગને શું કર્યું, ઉડાડ્યું હતું, મતલબ એ ભૂતકાળ થઈ ગયું, તો ફ્લાયનું ફ્લ્યુ થઈ જશે, એફ એલ ઈ ડબલ્યુ. માય યંગર બ્રધર, ખાલી જગ્યા અ બ્યુટિફુલ પિક્ચર ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન, મારો ભાઈ હતો એને સ્કૂલની કોમ્પિટિશન જે હરીફાઈ હતી એની અંદર બ્યુટિફુલ પિક્ચરને શું કર્યું હશે, ડ્રો કર્યો છે, તો ડ્રોનું ભૂતકાળ ડ્રીવ. ટ્રાફિક પોલીસ ખાલી જગ્યા ધ વિસલ, ધ સ્ટોપ્ડ ધ કાર, એટલે કે ટ્રાફિક પોલીસ જે ચાર રસ્તે ઊભી રહે, કે ટ્રાફિક પોલીસ કહેવાય, તો એને શું કર્યું, વિસલ વગાડી અને કારને સ્ટોપ કરી, ઊભી રખાઈ, તો વિસલ વગાડી, તો વિસલ વગાડી એને શું કહેવાય, બ્લ્યુ. આઈ ખાલી જગ્યા ધ રામાયણ ઇન ધ મોર્નિંગ, હું સવારે રામાયણ શું કરું છું, વાંચું છું, તો રીડ. માય ગ્રાન્ડ ફાધર, ખાલી જગ્યા ફોર લેંગ્વેજીસ, મતલબ કે મારા ગ્રાન્ડ ફાધર એટલે કે મારા દાદાજી, એ ફોર લેંગ્વેજીસ એટલે કે ચાર ભાષા, ચાર ભાષાને શું કરે છે, જાણે છે, તો કે એન ઈ ડબલ્યુ નો, કે એન ઓ ડબલ્યુ નો નું ભૂતકાળ લખવાનું છે. ચેતેશ્વર ખાલી જગ્યા ધ બોલ એન્ડ થ્રો એટ ધ સ્ટમ્પ્સ, ચેતેશ્વરે બોલને શું કર્યું, થ્રો કર્યું, કેચ કર્યો અને બોલને થ્રો કર્યું સ્ટમ્પમાં, એટલે કે કોટ એટલે કે પકડ્યું, કેચનું કોટ એટલે કે પકડ્યું અને સ્ટમ્પમાં થ્રો કર્યું. ટુડે સેજલ ખાલી જગ્યા અ નાઇસ ભજન ઇન ધ પ્રેયર એસેમ્બલી, એટલે કે ટુડે મતલબ આજે સેજલે એમ કે નાઇસ ભજન, સરસ ભજન ગાયું, ક્યાં, પ્રેયર એસેમ્બલી એટલે કે પ્રાર્થના સભામાં સરસ ભજન ગાયું, તો કે સેંગ. આગળ ઉપરની ખાલી જગ્યાઓ બધામાં શું લખવાનું છે, ભૂતકાળના રૂપ,
ભૂતકાળ કરવાનું છે. એક્ટિવિટી 3 એમાં શું છે, રીડ ધીઝ વર્ડ એટલે કે શબ્દો વાંચવાના છે. હટ, હટ એટલે કે ઝૂંપડી. કોટ, કોટ એટલે પકડવું. હસબન્ડ, પતિ. ડ્રોપ્ડ મતલબ ટપકા. એંગ્રી, ગુસ્સે થવું. સિલ્વર, રૂપેરું. એન્જોય એટલે કે આનંદ કરવો. યસ્ટરડે, ગઈકાલે. બાળમિત્રો, આજે જે ચલાવ્યું એમાં એક્ટિવિટી 1, એનું જે કવિતા આપી છે એને ઇંગ્લિશ લખવાનું છે પ્લસ ગુજરાતી લખવાનું છે. પછી એના પછી પાછળ છે જે રાઇમિંગ વર્ડ લખવાના છે. પછી એક ટેબલ પૂરું કરવાનું છે. એક્ટિવિટી 2માં જે પ્રમાણે આપ્યું છે એ પ્રમાણે એના ભૂતકાળના રૂપ લખવાના છે અને સામે ખાલી જગ્યામાં ભૂતકાળ વિશેની ખાલી જગ્યા લખવાની છે. અને એક્ટિવિટી 2 એની અંદર એ જ શબ્દો વાંચવાના છે અને જોઈને લખવાના છે. આટલું લેસન તમારે કમ્પ્લીટ કરવાનું છે. આવજો.